तो आपणो नवो चेप्टर छे प्राजननिक स्वास्थ्य। शब्द प्रति खबर पड़ जती हे तो स्वास्थ्य एटले कंई स्वस्थतानी बात करे छे। तो स्वस्थता प्रजनन तंत्र जे आपणे आगळ भणी गया नर अने मादा, ते नर अने मादा प्रजनन तंत्रना स्वास्थ्य विषे એને વિશે આપણે અભ્યાસ કરીશું। હવે આવા પ્રાજનિક સ્વાસ્થ્યમાં પહેલાં પહેલાં આપણે થોડીક વ્યાખ્યા કરી દઈએ। તો વ્યાખ્યા સામાન્ય રીતે એક સામાન્ય વ્યાખ્યા છે કે ભાઈ પ્રાજનિક સ્વાસ્થ્ય એટલે શું, તો આપણે મગજમાં આવી જતું હશે ભાઈ પ્રજનતંત્ર વિશે કંઈક કહે છે। તો જે બી પ્રજનતંત્રો છે તે પ્રજનતંત્ર જેનાથી બનેલા છે પ્રજનન અંગો, તે પ્રજનન અંગો કેવા હોવા જોઈએ, સ્વસ્થ હોવા જોઈએ। હવે સ્વસ્થ પ્રજનન અંગો હશે તો તે પોતાના નોર્મલ જે કાર્યો છે, સામાન્ય જે કાર્યો છે તે કરતા રહેશે। તો આ રીતે આપણે એક નોર્મલ વ્યાખ્યા આપી શકીએ કે ભાઈ સામાન્ય કાર્યો કરતાં સ્વસ્થ પ્રજનન અંગોને આપણે કહી શકીએ છીએ પ્રાજનિક સ્વાસ્થ્ય। પણ આ તો ખાલી આપણે એક નાનકડી વ્યાખ્યા આપી, એક જ પાસું આપણે દેખ્યું છે, ઓનલી ફોર શારીરિક પાસું દેખ્યું। હવે ભાઈ કહે છે કે વિશ્વ સ્વાસ્થ્ય જે સંસ્થા છે તે સંસ્થાએ પ્રાજનિક સ્વાસ્થ્યને બધા જ પાસા બધા જ ક્ષેત્રને આવરી લે તેવી વ્યાખ્યા આપી છે। હવે WHO પ્રમાણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અથવા જેને આપણે ગુજરાતીમાં કહીએ તો વિશ્વ આરોગ્ય સંસ્થા અથવા વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા, તો આવો આરોગ્ય સંસ્થાએ પ્રાજનિક સ્વાસ્થ્યના બધા જ પાસાને આવરે તેવી વ્યાખ્યા આપી। તો એના પ્રમાણે શું, તો ભાઈ કહે છે કે પ્રાજનિક સ્વાસ્થ્ય એટલે સંપૂર્ણ સુખાકારી, બધા જ પાસાઓ કેવા હોવા જોઈએ, સ્વસ્થ હોવા જોઈએ, બધા જ પાસા સુખમય હોવા જોઈએ, એમ બી કહી શકાય। તો કેવા પાસાઓ, તો પહેલાં પેલો પાસાને વાત કરીએ તો શારીરિક પાસો કયો હોવું જોઈએ, યોગ્ય હોવું જોઈએ, સ્વસ્થ હોવું જોઈએ। શારીરિક પાસું આપણે દેખી લીધું ભાઈ પ્રજનન અંગો સ્વસ્થ હોવા જોઈએ, તે ઉપરાંત એ સામાન્ય કાર્યો પણ કરતા હોવા જોઈએ, તે ઉપરાંત ભાવનાત્મક અને વર્તનાત્મક પણ સ્વસ્થ હોવું જોઈએ જે તે વ્યક્તિ હતો જે તે સમાજ। હવે ભાવનાત્મક અને વર્તનાત્મક એટલે હવે ભાવનાત્મક જે કંઈ પાસું છે ખરેખર મગજ સાથે જોડાયેલું છે, એટલે આપણે કહી શકીએ ભાઈ માનસિક સ્વાસ્થ્ય પણ આના માટે જરૂરી છે। તો મગજમાં એવી કોઈ ગેરમાન્યતા ન રાખવાની હોય, કોઈ એવી સમસ્યા આવી ગઈ હોય તો એ મગજમાં ઘર ન કરી જાય એટલા માટે, અને આવા ભાવનાત્મક અને વર્તમાન રીતે પણ કેવું હોવું જોઈએ ભાઈ, સ્વસ્થ હોવું જોઈએ। તે ઉપરાંત તે સામાજિક જે પાસું છે એટલે કે સામાજિક સ્વસ્થતા પણ ધરાવતું હોવું જોઈએ। સમાજમાં આપણે દેખીએ છીએ કે આજકાલને કોઈ છોકરો કે છોકરી ન થતી હોય, ગર્ભ રહેતો ન હોય, તો આપણે એને થોડીક નીચી દ્રષ્ટિ દેખતા હોઈએ છીએ કે ભાઈ વાંઝણ છે કે પછી એલો વાંડો છે કે વગેરે વગેરે। તો આ રીતે આ તો કોઈ એવો કોઈ જાતિ રોગનો ભોગ બનેલો હોય તો તેવા વ્યક્તિને પણ, જેવા કે ભાઈ એડ્સ છે તો તેવા રોગીને પણ આપણે સમાજની અંદર નિમ્ન દૃષ્ટિ દેખતા હોઈએ છીએ, અથવા ભાઈ થોડું આવું વર્તન ખરેખર શોભની નથી આપણને। તો આ રીતે ભાઈ સામાજિક રીતે પણ કેવું હોવું જોઈએ ભાઈ, સ્વસ્થ હોવું જોઈએ, આવી રીતે વિચારસરણી છે તે વિચારસરણીઓ આપણામાંથી નીકળવી જોઈએ, અને આ રીતે સામાજિક રીતે, ભાવનાત્મક રીતે, માનસિક રીતે અને શારીરિક રીતે સ્વસ્થ હશે બધા પાસા અહીં આવી ગયા છે। તો આ રીતે દરેક ક્ષેત્રમાં દરેક પાસા સ્વસ્થ હોય તો જ આપણે કહી શકીએ કે તે વ્યક્તિ અથવા તે સમાજ કેવું છે ભાઈ, પ્રાજનિક રીતે સ્વસ્થ છે, સુખમય છે। તો આ રીતે પ્રાજનિક સ્વાસ્થ્યની હુ દેટ મીન્સ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ રીતે વ્યાખ્યા કરી। ત્યાર પછી હવે આગળ વાત કરીએ તો પ્રાજનિક સ્વાસ્થ્ય આખા વર્લ્ડ માટે, આખા વિશ્વ માટે મોટા મોટી સમસ્યા છે, અને પ્રાજનિક સ્વાસ્થ્ય જાળવવું એ સમસ્યા છે કે ભાઈ સ્વાસ્થ્ય જળવાતું નથી। તો હવે આવા પ્રાજનિક સ્વાસ્થ્યને સામાજિક લક્ષ્ય તરીકે ભારતે પ્રથમ લીધું, અને એની જે એને લગતી જે કંઈ સમસ્યાઓ હોય તે સમસ્યાઓ દૂર કરવા માટે એક વ્યૂહાત્મક આયોજનો કર્યા, અને આવા વ્યૂહાત્મક આયોજનમાં આપણો જે ભારત દેશ છે તે પ્રથમ નંબરે છે। તો રાષ્ટ્રીય સ્તરે પ્રાજનિક સ્વાસ્થ્ય છે તેને સામાજિક લક્ષ્ય તરીકે લીધું અને ઘણા બધા યોજનાઓ અને કાર્યક્રમો ઘડ્યા। તો આખા વર્લ્ડની અંદર ભારત પ્રથમ દેશ કે જે રાષ્ટ્રીય સ્તરે
प्राथमिक स्वास्थ्य ने जे समस्याओं छे ते समस्याओं ने ध्यान में राखी सामाजिक लक्ष्य तरीके एना माटेनी योजनाओं घड़ी एना माटेना कार्यक्रमों चलाया घड़िया पछी कार्यक्रमों भी चलाया अने एमां पहेलां पहेलू जे कार्यक्रम भारतनी आज़ादी पछीनो 1951 में कुटुंब नियोजन नामनो कार्यक्रम घड़वामां आव्यो अने जेनी अंदर मोटा भाग प्राथमिक स्वास्थ्यने केन्द्रमां राखीने घड़वामां आवेलो आरोग्य ने ध्यान में राखी घड़वामां आवेलो कुटुंब नियोजन कार्यक्रम अने आ कार्यक्रम घड़िया पछी केवो चाले छे केटलू आपणे सफलता मळी जे कई लक्ष्यो छे आपणा जे कई हेतुओ छे ते हेतु केटला पार पड्या तो दशक एनो समीक्षा करवामां आवी छे एनो मूल्यांकन करवामां आव्युं आवा कार्यक्रमोनो केटली सफलता मळी ए प्रमाणे अने जो सफलता ओछी मळी होय तो एमां कई सुधारो उधारो करी अने कार्यक्रमोमां फेरफार करी अने बधा ज पासा आवरी लेवाय एवा हालमां हवे चाले छे आपणी बीजी योजना के जेमां मोटा भागे प्राथमिक स्वास्थ्यना बधा ज पासाओनो समावेश करवामां आवे छे अने आवो बीजो जे कार्यक्रम सुधारा वधारा साथेनो सफलता वधु मळे ते माटेनो बीजो कार्यक्रम जेने कहेवामां आवे छे RCH प्रजनन अने बाळ स्वास्थ्य संभाळ जेने आपणे इंग्लिशमां कहीए तो आनो जे एब्रिविएशन छे ते रिप्रोडक्टिव एंड चाइल्ड हेल्थ केर तो आ रीते रिप्रोडक्टिव एंड बाळ एटले चाइल्ड ज आपणे कहीए छे तो चाइल्ड हेल्थ केर नामनो प्रोग्राम आव्यो कि जेमां मोटाभागना बधा ज प्राथमिक स्वास्थ्यना पासाओने समावेश करवामां आव्यो ત્યાર પછી આપણે દેખીએ તો હા ભાઈ આયોજન તો કર્યા કાર્યક્રમો બી ઘડ્યા તો હવે કાર્યક્રમો ઘડ્યા પછી જે કંઈ આના વિશેની જાગૃતિ છે જે કંઈ આના વિશેનું માહિતી છે તે માહિતી લોકો સુધી પહોંચે નહીં મોટા જે શિક્ષિત જે વ્યક્તિ જે શિક્ષિત વર્ગના વ્યક્તિ હોય તેના સુધી પહોંચે તો ચાલે પણ અમુક જે અભણ વ્યક્તિઓ છે જે ગામડાના છેક અંતરાલ ગામડામાં રહેતા હોય તેમના સુધી માહિતી ન મળતી હોય તો તેમના તેમને આ વિષયનું કંઈ જ્ઞાન ન મળે એટલા માટે આવા જ્ઞાનને આવા માહિતીને પ્રસાર કરી શકાય એનો પ્રસાર કરવા માટે કાર્યક્રમો વિશે જાણ કરવા માટે જાણકારી આપવા માટે એના વિશેની જાગૃતિ ફેલાવવા માટે સરકાર તો મહેનત કરે છે આવા બધા પ્રોગ્રામો તો કરે છે તે ઉપરાંત બિનસરકારી જે સંસ્થાઓ છે તે પણ આ કાર્યક્રમોનું માહિતીનો પ્રસાર કરવા માટે એના વિશેની જાગૃતિ માટે પ્રજા સ્વાસ્થ્ય સંબંધિત જે કંઈ સમસ્યાઓ છે અને તે માટેના જે કંઈ ઉકેલો છે તે માટેની જાગૃતિ માટે આ સંસ્થાઓ ઉપરાંત જે કંઈ ઘરના માતા પિતા જે કંઈ બાળકના માતા પિતા હોય અથવા જે તે શિક્ષકો હોય અને એ જ બાળકના અથવા સગા સંબંધીઓ હોય નજીકના અથવા એના મિત્રો હોય તે બધા પણ આ વિશે શું કરે છે માહિતીનો પ્રસાર કરતા હોય છે જાગૃતિ ફેલાવતા હોય છે તો આવી જાગૃતિ જ્યારે નહીં ફેલાય તો આપણા જે કાર્યક્રમો છે તે ખરેખર ફેલ થઈ જશે એટલે જેમ પણ તેમ કાર્યક્રમ વધુ સફળ કરવો હોય તો શું કરવું પડશે એના વિશે જે સાચી માહિતી છે એ સાચી માહિતી યોગ્ય માહિતી દરેકને મળી રહે શિક્ષિત વર્ગથી લઈને અશિક્ષિત જે વર્ગ છે તે સુધી મળી રહે તે માટે દરેકે શું કરવું પડશે આવી માહિતી ફેલાવવા માટે જવાબદાર વ્યક્તિ તરીકે આપણે આવી માહિતી ફેલાવીશું તો આ વ્યક્તિઓ છે અથવા સંસ્થાઓ છે કે જે આવી જાગૃતિ ફેલાવવામાં મદદ કરે છે તે ઉપરાંત હવે આવી માહિતી અથવા જાગૃતિ ફેલાવવા માટે આપણને કોણ કામ કરે છે તો આવી જે સંસ્થાઓ હશે કે સરકારી સંસ્થા બિનસરકારી જે સંસ્થાઓ છે તે આ રીતની માહિતી ફેલાવવા માટે સાધનોનો ઉપયોગ કરે છે દ્રશ્ય શ્રાવ્ય સાધનો કે જે દેખી શકાય અને સાંભળી શકાય તેવા સાધનો આપણે ખબર છે પ્રમાણ ટીવી હોય કે કમ્પ્યુટર હોય કે પછી સિનેમા ઘરમાં આપણે ગયા તો સિનેમાના ઇન્ટરવલમાં કે ગમે ત્યાં પણ આવું કંઈ જાહેરાત પણ આપતી હોય છે અથવા શેરી નાટકો બી અમુક વખત કરવામાં આવતા હોય છે તો આ દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવે પ્રોજેક્ટરનો પણ ઉપયોગ કરવામાં આવતો હશે તો આ રીતે દ્રશ્ય શ્રાવ્ય સાધનો દ્વારા પણ શું કરી શકાય છે માહિતીનો પ્રસાર કરી શકાય છે તે ઉપરાંત પ્રિન્ટ મીડિયા કે જે છાપકામ સાથે સંકળાયેલ
जे माध्यम छे ते माध्यम द्वारा पण आ रीतनो फैलाव थाय छे, प्रसार थाय छे। जेवो के न्यूज़पेपर आपणे वाँचता होय तेमां कदाच आवी रही छे खबर आवती होय, के मेगेजीन जो वाँचता होय तो मेगेजीनमां पण आवुं आवतुं होय छे। अमुक मोटा होर्डिंग्स मूकेला होय तो बेनर्स जे मूकेला होय तो ते द्वारा पण शुं करवामां आवे छे, जागृति फैलावामां आवे छे। ते उपरांत सोशियल मीडिया, पहेला तो सोशियल मीडिया नहोतुं पण हवे तो सोशियल मीडिया पण आवी गयुं छे के जे द्वारा आपणे माहिती आरामथी मळी शके छे। इंटरनेटनी मददथी सोशियल मीडिया द्वारा, भले पछी फेसबुक होय, व्हाट्सएप होय के इंस्टाग्राम, गमे ते होय, ते द्वारा पण आ रीते पण माहितीनो प्रसार करी शकाय छे अने करवामां आवे छे। पण अमुक समय इंटरनेट पर अमुक एवी साइटो छे के जे वेबसाइटो पर कदाच आना विषयनो ज्ञान थोड़ू काचू मळतुं होय छे, अमुक खोटी माहिती पण मळती होय छे, एटले थोड़ू बच्यू एनाथी। ते उपरांत आ रीते तो भाई ज्ञाननो प्रसार करवामां आवे छे, ज्यांथी समस्याओ विषे जे कंई जागृति छे फैलावामां आवे छे। ते उपरांत भाई कहे छे के आ प्राथमिक जे स्वास्थ्य छे तेने आपणे एटलू बधुं सीरियस लीधो छे के ते माटेनुं जाती जे शिक्षण छे ते जाती शिक्षणने पण સ્કૂલોમાં દાખલ કરવામાં આવ્યું છે। તો શાળા કક્ષાએ આવું જાતીય શિક્ષણ જે તે બાળકોને, જે કયા વર્ગના બાળકોને, ખાસ કરીને કિશોર અવસ્થામાં આવેલા હોય, મુગ્ધાવસ્થામાં આવેલા હોય, કે જે આવા જાતીય જે ફેરફારો થતા હોય છે તેના વિશે કદાચ ખ્યાલ ન હોય, એટલા માટે તેવા વર્ગના વિદ્યાર્થીઓને, બાળકોને જાતીય શિક્ષણ એની સાચી માહિતી મળી રહે તે માટેનું શાળા કક્ષાએ જાતીય શિક્ષણ દાખલ કરવામાં આવે છે, જાતીય શિક્ષણ દાખલ કરવામાં આવ્યું છે। તે માટે હવે જાતીય શિક્ષણમાં શેનો સમાવેશ કરવામાં આવે છે? ભાઈ પ્રજનન અંગો વિશે યોગ્ય માહિતી મળી રહે, એની સ્વસ્થતા કેવી રીતે રાખવામાં આવે છે, સારી સંભાળ કેવી રીતે રાખવામાં આવે છે, તે ઉપરાંત મુગ્ધાવસ્થામાં જે કંઈ અંતઃસ્રાવ ઉત્પન્ન થતા હોય છે આપણને ખબર છે, અને એ વખતે જે કંઈ પાચનતંત્ર છે તે તંત્રનો વિકાસ થતો હોય છે, આગળનો જે વિકાસ અટકી ગયો હતો તે વિકાસ આ તબક્કામાં ઝડપથી થાય છે, અને આ વખતે શરીરમાં જાતિ રીતે અથવા ગૌણ જે લક્ષણો છે તે લક્ષણોમાં ફેરફાર થાય છે। એટલા માટે આવા જે શરીરમાં થતા જે ફેરફારો છે તે ફેરફારો સમજાવવામાં આવે છે, એની માહિતી આપવામાં આવે છે કે તે નોર્મલ છે, કુદરતી પ્રક્રિયા છે, તેનાથી આપણે ડરવું નહીં કે ફેરફાર કંઈક એવો મોટો આવી ગયો હોય તો એ આપણે આ વિકાસનો એક ભાગ છે એમ ગણવું। તે ઉપરાંત સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાતિ વ્યવહાર, જે કે જાતિ કે સમાગમ કરતા હોય તો તે સુરક્ષિત હોવું જોઈએ, આરોગ્યપ્રદ જાતિ વ્યવહાર કરવો જોઈએ, જેથી જો આ બાબતનું ધ્યાન રાખીશું તો કહેવાય પ્રમાણે કે આપણને એટલે ભાઈ ખાસ નીચે વર્ગના અમુક જે બાળકો હોય જેના વિશે જેને આના વિશે કંઈ માહિતી ના મળી હોય અથવા કાચી પાકી માહિતી અન્ય સોર્સ પરથી મેળવતા હોય, તો તેવા બાળકોને, તેવા મુગ્ધાવસ્થાના વૈજૂથવાળા બાળકોને આ રોગો થવાની શક્યતા વધુ છે, જે રોગોને આપણે કહીએ છીએ જાતિ સંક્રમિત રોગો અથવા જાતીય સંક્રમિત ચેપ, તો જેને કહેવામાં આવે છે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ અથવા ઇન્ફેક્શન કહેવામાં આવે છે। જે રોગો જો આપણે ધ્યાન ન રાખ્યું હોય, માહિતી બરાબર ન મેળવી હોય તો આવા રોગોનો ભોગ પણ બની શકે છે, જેમાં ખૂબ જ ડેન્જર રોગ છે જેને કહેવામાં આવે છે એડ્સ, તો એડ્સ વિશેની માહિતી પણ શિક્ષણ પણ આવા બાળકોને આપવામાં છે, જેથી તે એડ્સના ભોગી ન બને અને ખાસ સુરક્ષા રાખે, પોતાના પ્રજનન અંગોનું આરોગ્ય સાચવી રહે, સ્વસ્થતા જાળવે અને કોઈપણ જાતના ચેપથી બચે, તો એ જાતિ શિક્ષણ આપવામાં આવે છે। તો આ થઈ બાળકની વાત, પણ અમુક એવા બાળકો પણ છે અથવા ભાઈ એવા ફળદ્રુપ યુગલો છે કે જે યુગલો હવે પહોંચી ગયા છે લગ્ન વૈજૂથ, એટલે ભાઈ લગ્ન કરી શકે તેવા ઉંમરે પહોંચી ગયા છે, તો હવે આવા જે વૈજૂથવાળા કે જે લગ્ન કરીને હવે પોતાનો આગળ જે સંસાર છે તે ચલાવવા માટે, બાળક ઉત્પન્ન કરવા માટે વગેરે વગેરે માટે તે લોકોને પણ સાચી માહિતી મળવી જોઈએ। તો હવે આવી માહિતીમાં શું, તો ભાઈ લગ્ન પછી આપણને ખબર છે કે લગ્ન પછી તરત જ કોઈ બાળક ન માગતું હોય, આનંદ પ્રમોદ માટે કદાચ થોડોક સમય કાઢતા હોય, તો એ લોકો માટે જન્મ નિયંત્રણ વિકલ્પ હોય છે કે જેઓ બાળક ન જોઈતું હોય તો ભાઈ તમારે આવા જે સાધનો છે, આવા જે વિકલ્પો છે તે સાધનોનો ઉપયોગ કરીને પણ તમે ગર્ભધારણથી બચી શકો છો। જો ભાઈ ગર્ભ રહી ગયો, હવે કોઈ ગર્ભધારણ થઈ ગયું છે, તો આ રીતે જે બી ગર્ભવતી જે સ્ત્રી છે, માદા છે, તેની સાર સંભાળ, તેને યોગ્ય પ્રમાણમાં ખોરાક મળવો જોઈએ, પોષક
ખોરાક મળવો છે, એક પ્રમાણે કસરત કરવાની જે થાય તે, તો વગેરે જે કંઈ સાર સંભાળ છે તે સંભાળ માટેના કંઈ સૂચનો કરવામાં આવતા હોય છે. તે ઉપરાંત ભાઈ પ્રસૂતિ થઈ ગઈ, હવે પ્રસૂતિ પછી જે બાળકના જન્મ પછી આવી જે ગર્ભવતી સ્ત્રી છે તે પ્રસૂતિ પછી એનું મૃત્યુ ન થાય કોઈ કારણસર, તો આવી માતા અને બાળકનું જન્મ પછી પણ શું કરવામાં આવે છે, સંભાળ લેવામાં આવે છે. સંભાળ માટેના અમુક જે નિયમો છે, અમુક જે સૂચનાઓ છે, માર્ગદર્શનો છે તે આપવામાં આવે છે. ત્યાર પછી બાળકનો જન્મ થયા પછી બાળકને પોતાની માતાનું જ દૂધ મળવું જોઈએ. આગળ બી વાત કરીએ કે ભાઈ 6 મહિના તો ઓછામાં ઓછું એને પોતાની માતાનું જ દૂધ પીવું જોઈએ, એટલે મળવું જોઈએ. અને એટલા માટે સ્તનપાનનું મહત્ત્વ શું છે તે સમજાવવાનું છે. સ્તનપાનથી કેટલા ફાયદા થાય છે, બાળકને પણ થાય છે અને માતાને પણ થાય છે. અને સૌથી મહત્ત્વ તો બાળકને છે, તો બાળકને સૌથી વધુ ફાયદો થાય છે પોષક દ્રષ્ટિએ, પોષક પદાર્થોની દ્રષ્ટિએ તો ખરો જ, પણ તે ઉપરાંત આગળ વાત કરી દઈએ આપણે ગાય ચેપ્ટરમાંથી પ્રમાણે એન્ટીબોડીઝ ભરપૂર એને પુષ્કળ પ્રમાણમાં મળે છે. તે ઉપરાંત હવે જન્મ થયા પછી છોકરો થાય કે છોકરી થાય, આપણા સમાજમાં ખૂબ જ આ મોટા મોટી સમસ્યા છે કે ભાઈ છોકરો પ્રાર્થના કરે ભાઈ છોકરો થવો જોઈએ, છોકરી ન થવો જોઈએ, છોકરી થાય તો પછી જે કંઈ છોકરી થવાની હોય તો, અથવા છોકરી પછી પણ જે ઉજવણી કરવી જોઈએ તે નહીં કરતા, અથવા ભાઈ મો લટકી જાય છે અમુક સાસુ વાસુ કે જે કંઈ હોય સસરા એ દુઃખી થાય છે કે ભાઈ છોકરી થઈ ગઈ એટલે આ તો બહુ જ છે ભાર છે એમ સમજે છે. તો ખરેખર આવું ન સમજવું જોઈએ. છોકરો અને છોકરી બંને ખરેખર સરખા છે, બંનેને બધી જ ક્ષેત્રોમાં સમાન તકો મળી હોય છે. શિક્ષણની વાત હોય કે પછી આગળના બીજા ક્ષેત્રો છે, નોકરીની બાબતમાં કે આગળ કે પોલિટિક્સની લાઇનમાં કે ગમે તે લાઇનમાં, ગમે તે એને સમાન તકો બંનેને મળે તેવું ધ્યાનમાં રાખવું જોઈએ. એટલે કોઈ ઊંચું નથી કે કોઈ નીચું નથી એ મગજમાંથી કાઢી નાખવાનું, આવા વિચારોથી આપણે મુક્ત થવા માટે આ રીતેનું માર્ગદર્શન આપવામાં આવે છે. હવે જો કદાચ છોકરી સંખ્યા વધી જાય તો આપણને ખબર છે છોકરી સંખ્યા આમ તો ઓછી છે, વધી જાય એમ તો શક્ય નથી, કારણ કે કોઈ છોકરી માંગતું નથી, બધા છોકરા જ માગે છે. તો છોકરાની સંખ્યા વધે અને છોકરી સંખ્યા ઘટે તો વસ્તી જતી વસ્તીમાં છોકરી સંખ્યા ઓછી હોવાના કારણે આપણે આમ બે સમાચારોમાં કે ગમે તે પેપરોમાં વાંચતા જ હોય છે, ગમે તે ઘટના થતી હોય છે જાતીય હિંસાની બાબતમાં, જાતીય શોષણની બાબતમાં, અથવા તો ભાઈ આપણે દેખતા બી હોય છે ભાઈ બલાત્કાર થયો હોય છે અને વગેરે વગેરે. તો આવા જે કંઈ છે જાતીય સતામણી અથવા જાતીય હિંસા અથવા જાતીય શોષણ બી થતા હોય છે, જે ખરેખર આના કારણે છે. એટલે આવું ન થવું જોઈએ અને એના માટેના ખરેખર કાનૂની જે કડક જે નિયમો છે તે કડક કાનૂન કાયદા બનાવવા જોઈએ. તો આ જાગૃતિ ફેલાવવા માટેના માધ્યમો છે, અને તે ઉપરાંત જાગૃતિ કોણ કોણ ફેલાવે છે તેની આપણે વાત કરી. તે ઉપરાંત આગળ જઈએ તો હવે આ જે કાર્યક્રમો છે નક્કી થઈ ગયા, બની ગયા, જાગૃતિ ફેલાવવા માટે બી કરી નાખ્યું, પણ આ કાર્યક્રમ ચાલશે કઈ રીતે? તો યોગ્ય કાર્યક્રમ ચલાવવા માટે બી સુવિધા હોવી જોઈએ, સાધન સામગ્રી હોવી જોઈએ, અને એ સાધન સામગ્રી કે જે કંઈ સાધનો છે એ વાપરવા માટેની કુશળતા પણ હોવી જોઈએ. જો નહીં હોય તો પછી આપણો કાર્યક્રમ ફેલ જશે. તો એ ન થાય એટલા માટે આપણને તો લોકોમાં આપણે દેખીએ છીએ કે ભાઈ પણ કંઈ લોકોને ગર્ભધારણની સમસ્યા હોય કે પ્રસૂતિ હોય કે આગળ દેખીએ પણ કે ભાઈ એસટીડી જાતીય જે રોગો છે, જાતીય સંક્રમિત જે રોગો અથવા ચેપ છે તે વિશેને ગર્ભપાત હોય, ગર્ભ નિરોધક હોય, તો ગર્ભાત ગર્ભ રહી ગયો હોય પણ આપણે ગર્ભ રાખવા માંગતા ન હોય તો પછી આવા જે યુગલો છે દંપતીઓ છે તે ગર્ભને પડી દે છે. તો આવો ગર્ભપાત હોય, ગર્ભ નિરોધકો જે આગળ વાત કરવાના છે આપણે, જે નિરોધકોનો આપણે ઉપયોગ કરીશું એટલે એના વિશે અભ્યાસ કરીશું. આવો ફળદ્રુપતા છે, ઋતુસ્રાવ સંબંધિત સમસ્યાઓ છે વગેરે સમસ્યાઓ માટે, આવી મોટી જે સમસ્યાઓ છે લોકોમાં જે પ્રવર્તે છે તે સમસ્યાઓ માટે યોગ્ય સમયે આ કાર્યક્રમ હેઠળ શું મળવું જોઈએ, ડાક્ટરી સહાય મળવી જોઈએ, જે કંઈ દવા મળવી જોઈએ તે મળવી જોઈએ, સારવાર માટેને જે સાધનો છે તે અવેલેબલ હોય, તો આવા જે મોટી જે સમસ્યાઓ છે તેનો નિકાલ પણ કરી શકાય છે. તો આવા કાર્યક્રમ હેઠળ સાધન સામગ્રી અને કુશળતાપૂર્વક આવા જે મોટા મોટા સમસ્યાઓ છે જે સમસ્યાઓ ડૉક્ટરની સલાહ સૂચન પ્રમાણે ડાક્ટરી સહાયતા અને સાધન સામગ્રી દ્વારા લોકોમાંથી આવા સમસ્યાનો નિકાલ કરવામાં આવે છે. તે ઉપરાંત ભાઈ કહે છે કે અહીં આપણે શબ્દ આવડે આમ બી સાંભળતા હોઈએ છીએ ભ્રૂણ હત્યા
થતી હોય છે ભ્રૂણહત્યા. કયું ભ્રૂણહત્યા? તો ખાસ કરીને જો છોકરી હોય તો એવું જો ભ્રૂણ હોય, ફિમેલ ભ્રૂણ હોય, તો અંદર જ આપણે મરી નાખીએ છીએ, ગર્ભપાત કરી દઈએ છીએ, તો ભ્રૂણનો હત્યા ન થાય. છોકરો તો કોઈ હત્યા નહીં કરાવતો, પણ જો છોકરી હોય ભ્રૂણ તરીકે, તો આવા ભ્રૂણને આપણે શું કરીએ છીએ, અંદર જ મારી નાખીએ છીએ, મેડિકલ પદ્ધતિ દ્વારા, ગમે તે ટ્રીટમેન્ટ દ્વારા એને હત્યા કરીએ છીએ, તે ખરેખર ન થવું જોઈએ. તે ઉપરાંત ભ્રૂણના લિંગ પરીક્ષણ વગેરે પણ થતું હોય છે, જેને પરીક્ષણ માટેની આપણી ઓલું અજળ કસોટી છે. તો આ ન થાય જેના કારણે જે કંઈ ભ્રૂણ તરીકે જે છોકરી હોય તેનો નાશ ન થાય, અને આ રીતે ભ્રૂણ તરીકે ભાઈ છોકરો છે કે છોકરી, તે લિંગનું પરીક્ષણ જે બી જે કસોટીઓ છે તે અટકે એટલા માટેના યોગ્ય કાનૂની પ્રતિબંધો છે. તો ભ્રૂણ હત્યા થઈ હોય તો ખબર પડે તો ભાઈ એના પર કેસ થઈ શકે છે, એ જે પણ છે સાસુ સસરા ગમે તે હશે તેના પર બી કેસ થઈ શકે છે. તો આ રીતે ભાઈ કાનૂની પ્રતિબંધો છે, આવું ન કરવું જોઈએ. અને ભ્રૂણનું લિંગ પરીક્ષણ પણ કરાવી શકાય નહીં. જો આવું ડૉક્ટર જો કરતો હોય તો ડૉક્ટરની જે ડિગ્રી છે તે ડિગ્રી જપ્ત, ડૉક્ટરનો દવાખાનું સીલ વાગી જશે, અને એને હંમેશા માટે હવે તે આ રીતનું દવાખાનું ગમે તે ન કરી શકે. તો આ રીતે લિંગ પરીક્ષણ અને ભ્રૂણ હત્યા જેવા જે કંઈ છે તેના પર ખરેખર કાનૂની પ્રતિબંધ છે. તો આવા જે ભ્રૂણ લિંગ પરીક્ષણ કઈ કસૂરી છે, તો ભાઈ કહે છે કે આ જે કસૂરી છે ઉલ્વજળ કસૂરી છે, કે જે આપણે આગળ અભ્યાસ કરી ગયા. શું અભ્યાસ કરી ગયા? તો જે ભ્રૂણી જે વિકાસ આપણે જ્યારે ભણતા હતા ત્યારે ભ્રૂણી વિકાસની અંદર જે ભ્રૂણ છે તે શેમાં છે એકદમ સુરક્ષિત, તો ઉલ્વ પ્રવાહીથી ભરેલી ઉલ્વ કોથળીમાં એકદમ સુરક્ષિત છે. તો જે ઉલ્વ પ્રવાહી છે, જે પ્રવાહી એની આસપાસ હોય છે ભ્રૂણની, જે ભ્રૂણને બહારના જે કંઈ હોય એક્સ વાય ઝેડ જે કંઈ તાપમાન હોય અથવા આંચકા લાગતા હોય તેનાથી બચાવે છે, એને એનો સુરક્ષા કરે છે, એની રક્ષા કરે છે. તો આવું જે ઉલ્વ જે પ્રવાહી છે તે ઉલ્વ પ્રવાહી આ કસોટીમાં લેવામાં આવે છે, થોડું સેમ્પલ. અને આ જે ઉલ્વજળ છે, ઉલ્વ પ્રવાહી છે, તે ઉલ્વ પ્રવાહી અથવા ઉલ્વજળની અંદર ભ્રૂણના ગર્ભી જે કોષો છે તે ગર્ભી કોષો હોય છે, આવા અમુક જે દ્રાવ્ય પદાર્થો હોય છે, તો આવા જે કોષો છે તે કોષો ગર્ભના હોય છે. તો આવા જે ગર્ભી જે કોષો છે તે કોષો કસોટીમાં લેવા આવે છે, અને આવા કોષોમાંથી રંગસૂત્ર નો અભ્યાસ કરવામાં આવે છે. તો આ જે રંગસૂત્ર છે, આ જે જનીન છે, તે રંગસૂત્રો યોગ્ય છે, સંખ્યામાં યોગ્ય છે, આકારમાં યોગ્ય છે, જે આપણે આગળ અભ્યાસ કરીશું, જેનો ચેપ્ટર 5 અંદર અભ્યાસ કરીશું. તો આવા રંગસૂત્રી અનિયમિતતા તો નથી ને? તો આવી રંગસૂત્રી અનિયમિતતા હોય તો પછી આવા ભ્રૂણનો પછી આગળ વિકાસ ન કરીએ, અને આવા પછી રંગસૂત્રી અનિયમિતતા હોય તો આવું જે ભ્રૂણ છે વિકાસ પામી જન્મ પછી એને આમાંની કોઈ પણ તકલીફ, કોઈ પણ રોગ જે એને જિંદગીભર રહેવાનો છે તેવો રોગ થઈ શકે છે, રોગ હોઈ શકે છે. એટલા માટે આવા ભ્રૂણનો તાત્કાલિક શું કરવામાં આવે છે, નિકાલ કરવામાં આવે છે ગર્ભપાતની ક્રિયા દ્વારા. પણ ક્યારે? કે જ્યારે આવો રંગસૂત્રી અનિયમિતતાનો ભોગી હોય, આવો રોગ થઈ શકતો હોય તો જ આવું કરવામાં આવે છે, બાકી તો નહીં. તો આવો રોગો કયા કયા હોઈ શકે? તો રંગસૂત્રી અનિયમિતતા વાળા રોગો ડાઉન સિન્ડ્રોમ છે, જેના વિશે ચર્ચા બી આગળ કરવાના છે, હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ, કે પછી ચયાપચય જે બીજા રોગો છે જેની ચર્ચા પણ આપણે કરીશું, સુપર ફિમેલ વગેરે વગેરે જેવા રંગસૂત્રીય અનિયમિતતા હોય તો જે કંઈ ભ્રૂણ છે વિકાસ પામતા તેને જન્મ પછી પણ આમાંનો કોઈ પણ રોગ લાગી શકે છે અથવા રોગી હોઈ શકે છે, અને આવા રોગથી પછી એને આખું જીવન જીવવું પડે છે. એટલા માટે આવું ન થાય એટલા માટે આવા રોગોવાળું જે ભ્રૂણ છે તેનો ગર્ભપાત કરી દેવું સારું, જેથી તેને આખી જિંદગી આવા રોગોનોથી એને પીડાવવું ન પડે. તો ખરેખર આ કસોટી આના માટે છે, પણ આ કસોટીની એક ગેરફાયદો એક નુકસાન પણ છે કે જે કસોટી દ્વારા રોગ તો જાણી શકાય છે, પણ તે ઉપરાંત શું જાણી શકાય છે, જે તે ભ્રૂણનું લિંગ પણ જાણી શકાય છે કે ભાઈ જે ભ્રૂણ છે તે ખરેખર મેલ છે કે ફિમેલ છે, છોકરો છે કે છોકરી છે, તે પણ આપણને એનું લિંગ પણ જાણી દે છે. એટલા માટે આ કસોટી સારામાં સારી છે, પણ આના માટે સારી છે, રોગો જાણવા માટે સારી છે. પણ આ તો મોટાભાગે ખરેખર આ કસોટીનો ઉપયોગ આના માટે હવે કોઈ કરતું નથી, પણ ખરેખર
ઓનલી ફોર લિંગ માટે જ કરતા હોય છે, જે ખરેખર ન થવું જોઈએ. તો આપણી આ ઉલ્વ જળ કસોટી અથવા તો ભાઈ ઉલ્વ પ્રવાહી કસોટી પણ જેને કહી શકે છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એમનિયો સેન્ટેન્સીસ. તો એમનિયો સેન્ટેન્સીસની કસોટી દ્વારા જાણી શકાય છે. ફાયદા આ છે, પણ આ મોટા મોટો ગેરફાયદો. તે ઉપરાંત હવે સુવિધા તો વિકસાવી, સમસ્યાઓ નિરાકરણ માટે હવે બહાર જવાની જરૂર નથી. તો આપણી સરકાર દ્વારા જ, કે જે સરકારી એક સંસ્થા છે આપણી સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કે જે લખનૌમાં ભારતમાં જ છે, આપણે ખબર છે લખનૌ ભારતમાં જ છે. તો ભારતમાં આવેલ લખનૌની અંદર આવેલી જે સેન્ટ્રલ ડ્રગ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે છે, કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા છે, તે સંસ્થા દ્વારા ગર્ભનિરોધક ગોળી બનાવવામાં આવે છે. જે સુધાર કરેલો આપણો બહારથી ગોળીઓ મંગાવવાની જરૂર નથી. ગર્ભ ના રાખવા માંગતા હોય તો તેવા દંપતીને શું કરવાનું, તો આવી ગોળી રોજ ખાવા પડતી હોય છે, અથવા તો અમુક એવી ગોળી પણ વિકસાવી છે કે જે અઠવાડિયામાં એક વખત લેવાની હોય છે. તો આવી જે સહેલી છે તે સહેલી ગર્ભનિરોધક ગોળી ભારતમાં જ બને છે હવે તો. તે ઉપરાંત ભાઈ પ્રસૂતિમાં સંખ્યામાં વધારો થવો જોઈએ, સ્વસ્થ પ્રસૂતિમાં સંખ્યામાં વધારો આપણે કરી શકીએ છીએ. સિવા આવી સુવિધા અને સાધન સામગ્રી છે એના કારણે. તો આવા સાધન સામગ્રી સુવિધા અને કુશળતાના કારણે આપણે આપણા જ દેશમાં હવે આપણી જ સંસ્થાએ શું કર્યું, ગર્ભનિરોધક ગોળીઓ બનાવી જે બહારથી પહેલાં મંગાવતા હતા હવે આપણા ત્યાં જ અવેલેબલ છે. તે ઉપરાંત પ્રસૂતિની સંખ્યા, સ્વસ્થ પ્રસૂતિની સંખ્યામાં વધારો આપણે કરી શકીએ છીએ આવા સાધન સામગ્રી દ્વારા. તે ઉપરાંત પ્રસૂતિ પછી માતા અને બાળક ની સંભાળ તો આપણે રાખવાની છે. એમાંથી પ્રસૂતિ દરમિયાન માતા કે બાળક બેમાંથી કોઈ એકનું મૃત્યુ ન થાય અને બંને સ્વસ્થ રહે તે માટેના મૃત્યુદરોમાં ઘટાડો કરી શક્યા છે. કારણ કે હવે આપણા માટે આપણા પાસે હવે સુવિધા વધી આવી ગઈ છે, એટલા માટે ફેસિલિટી વધુ આવી ગઈ છે, યોગ્ય આપણે સાધન સામગ્રી મળે છે એટલા માટે. તે ઉપરાંત એસટીડી જે રોગો છે જે આપણે ભણી ગયા અને એટલે દેખી ગયા, એનું ખાલી ફૂલફોર્મ દેખી ગયા, તે એસટીડીઝ રોગો વિશે આપણે આગળ ભણવાના બી છે. કયા કયા રોગો છે, એડ્સ તો આપણે આવી ગયો છે સામે, તો એડ્સ ઉપર ગોનોરિયા બી છે, સિફિલિસ પણ છે, જનનિંગ હર્પીસ પણ છે, મસા પણ છે, જનનિંગ મસા જેને કહીએ છીએ, હિપેટાઇટિસ વગેરે જે કંઈ રોગો છે જે વિશે આપણે આગળ વાત કરીશું જ. તો તેવા રોગોનું પહેલાં નિદાન કરીશું કે ખરેખર આમાંથી એને કયો રોગ છે, અને નિદાન કર્યા પછી એની સારવાર માટેની બધી જ ટેકનિકો પણ છે, સારવાર માટેની સામગ્રી પણ છે, સાધનો પણ છે, અને સાધનો વાપરી શકાય માટેની યોગ્ય આપણી પાસે શું છે, કુશળતા પણ છે. એવા વ્યક્તિઓ પણ જેવા ડૉક્ટર અને એવા અન્ય મેડિકલ સ્ટાફ પણ છે કે જે આવા સાધન સામગ્રીનો યોગ્ય ઉપયોગ કરી અને આવા તેવા જે કંઈ આપણી સમસ્યાઓ છે તેનાથી આપણને વિડીયોમાં હમણાં આટલું જ દેખીશું. આગળ જોઈશું આપણે વસ્તી વિસ્ફોટ અને તેની લગતી કઈ સમસ્યાઓ છે તેના વિશે પણ આપણે ચર્ચા કરીશું. ઓકે.